સાબરકાંઠા જિલ્લામાં બંધના લખાણ લખાયા હતા, જે મામલે RNB ના અધિકારીએ હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લામાં ગત 25/7/2018 રોજ હિંમતનગર શહેર અને પ્રાંતિજમાં હવે બંધના લખાણ લખાયા હતા અને જે મામલે RNB ના અધિકારીએ હિંમતનગર એ ડિવિઝન, બી ડિવિઝન અને પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આ મામલે પોલીસ ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી. સરકારી મિલકતોની દિવાલ પર કાળા રંગના સ્પ્રેથી આ પ્રકારના સૂત્રો લખાયા હતા, જેમાં જનમત સરકાર સંગઠન નામની એક પ્રવૃત્તિ ચલાવતા મનીષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ ના સાથીદારો સાથે રાત્રિના સમયે આ પ્રકારના સૂત્રો લખ્યા હતા અને તેમને અગાઉ નોટિસ પણ આપવામાં આવી હોવા છતાં પણ હાજર ન થતા આજે અટકાયત કરવામાં આવી અને આગળની તપાસ હાથ ધરાય છે. ગઈ તારીખ 25/7/2018 રોજ સરકારી મિલકતોની દિવાલ ઉપર કાળા કલરના સ્પ્રેથી હવે બંધ એવું લખાણ લખવામાં આવેલું, જે લખાણ જનમત સરકાર સંગઠન નામની એક પ્રવૃત્તિ ચલાવતા મનીષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ એમના સાથીદારો સાથે કાવતરું રચી અને આ પ્રમાણેના લખાણો કરી સરકારી મિલકતને નુકસાન પણ પહોંચાડેલું, ઉપરાંત હવે બંધ શબ્દ એક સૂચક અર્થમાં લખી લોકોમાં ભયનો માહોલ ઉત્પન્ન કરેલો, જેના કારણે નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ ફરિયાદ આપતો આ ગુના રજીસ્ટર થયેલા, જે ગુના એ ડિવિઝન, બી ડિવિઝન અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે, જેમાં જે પ્રવૃત્તિ ચલાવતા મનીષ બ્રહ્મભટ્ટ નામના આરોપી, જેમને એકવાર નોટિસ આપી અને બોલાવડાવવાનો પ્રયત્ન કરવા છતાં એ નોટિસ મળ્યા બાદ તેઓ ન આવતો આજરોજ એમને અટક કરવામાં આવે છે. હજુ અટક હમણાં જ કરીએ છે અને હું પણ બહારથી હમણાં જ આવ્યો, હજુ એની પૂછપરછ કરવાની બાકી છે. આમાં હવે બંધ જે લખવામાં આવ્યું એ અર્થ એકદમ સૂચક છે. હાર્દિક પટેલ, KTV ન્યૂઝ, ગુજરાતી, હિંમતનગર.